કોલેજે આપણે એમ કરીએ તો આમ જો જલસા કરીએ, વર્ષે 25 કથા કરું છું, ગઈ સાલ મેં 25 કથા કરી, અને કોઈને ફોન ન કરવો પડે, તમે કથા હોય તો મને કહેજો એમ, અને કથા નાની હોય મોટી હોય, આ ડોમ માંડો હોય તો આમ જ હું કથા કરું, આમાં કોઈ ચાર ગાળા નાખી દીધા હોય તો કથા આમ જ કરવાય, ક્યાં પૂગી ગયા બોલો, ક્યાં બેઠા છે, આમાં અમે ઘણી વાર વાત કરી, અમારા સ્ટાફમાં છે ને લગભગ 10 સુધી માન પૂગેલા છીએ, બહુ આગળ નથી ગયા, તો રામેશ્વર ગયા ત્યાં ઓલા લોકોને એની ભાષા અમે ભૂલવડી દીધી, બોલો 10 દિવસ રોકાણા કથા કરવા ગયા હતા, આપણને ખબર ન પડે તો વસ્તુ હાથમાં લઈ પછી પૂછીએ, આમ આ બધાને ખબર પડે તો આમ કરો ને, એટલે એક કળા ઓછી હોય તો એક કળા વધારે હોય. મારું એક સપનું હતું કે આઈપીએસ અધિકારી થાવ, લાલ ગોળાવાળી ગાડીમાં આપણે બેઠા હોય, સાયરન વાગતી જતી હોય, લોકો સલામું ઝીકતા હોય, મને જોવાનો શોખ, એવું તો કઈ થયું નહીં આપણાથી. તો હવે એક સપનું નક્કી કર્યું કે એ ન થયું તો કઈ નહીં, પણ હવે એક સપનું તો પાકું જ છે કે આપણી આગળ લાલ ગોળાવાળી ગાડી જતી હોય ને પાછલી ગાડીમાં આપણે બેઠા હોય ને હવે સલામું નહીં, લોકો હાથ જોડીને ઊભા હોય, અને એ થશે જ. મેં તમને કોઈને કહ્યું તમે ઉભા રહેજો એમ, મારા કોઈ માણસે તમને કહ્યું તમે અહીં હું ઉતરું ત્યારે ઉભા રહેજો, છતાં તમે ઉભા રહ્યો છો, નથી મારું સપનું શરૂ થઈ ગયું, હાથ જોડીને બધા ઉભા હોય, આપણે નાના નાના છોકરાએ આ સપનાની શરૂઆત છે, એવું નહીં સમજવાનું કે આપણે આમ કરશું તો આમ થશે. બાળ અવસ્થાની સ્થિતિ છે, તમારું શૈશવ ખીલેલું હોવું જોઈએ, અને તમારા ચહેરા ઉપર તમારા જીવનમાં નિર્દોષતા હોય, એટલે સુખદેવજી મહારાજ માટે 8-8 વર્ષ ગયા છે, એનું શૈશવ ખીલેલું છે અને નિર્દોષતા છે, સુંદર ભુજાઓ છે, વિકળાયેલા વાળ છે, તેજસ્વી આંખ છે, એનું ચિત્ત ચોરે એવું સુંદર મજાનું છે, કપાળમાં 3 રેખા, જયારે કપાળ ભેગું કરે ત્યારે આમ આમ પડે છે, ગળામાં 3 રેખા, પેટની ઉપર 3 રેખા, હાથ જોડીને પરીક્ષિતજી મહારાજ ગુરુને વંદના કરે છે, હે ગુરુજી, હે ભગવાન, બંદવ ગુરુ પદ પદમ પરાગ સુરુચિ સુભાસ સરસય અનુરાગ, સુરુચિ સુભાસ સરસય અનુરાગ, હે ગુરુદેવ આપના શ્રી ચરણમાં છીએ, આપને પ્રાર્થના કરીએ છીએ, ગુરુ વંદના કરી પ્રશ્ન પૂછે છે રાજા, કહે છે અહમ અથ પૃચ્છામિ સંસિદ્ધિ યોગિનાં પરમં ગુરુ પુરુષયે યત કાર્ય મ્રિયમાણસ્ય સર્વ જે માણસનું મૃત્યુ નજીક આવ્યું એને શું કરવું જોઈએ કહો, જો નતર સાપ પોતાને એકલાને જ છે, પણ પ્રશ્ન બધાય માટે પૂછે છે, તેથી અહીંયા સુખદેવજી મહારાજ કહે છે હે રાજા, વર્યાને શતે પ્રશ્ન કૃતો લોક હિતો નૃપ આત્મવિદ સંમંત કોંસા શોત વ્યાધિષુ યહ પરમ,
લોકહિત માટે તમારા મનમાં ઉત્પન્ન થયેલો પ્રશ્ન એ ખૂબ સારો છે. હે રાજા, આવા પ્રશ્ન તો કોઈ આત્મજ્ઞાની મહાપુરુષને જ ઉત્પન્ન થાય છે. હે રાજા, માણસનો અડધો સમય ઊંઘવામાં જાય છે. નિંદ્રયા નિયતે નક્તમ વ્યવવાયેન ચવાવયઃ દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણેન વા. અડધો જે બચ્યો એમાં પુત્ર પરિવાર પાલન પોષણમાં જિંદગી પૂરી થઈ જાય. અને પૂછો આપણે કેટલા વર્ષ જીવ્યા તો કે 90 વર્ષ. આપણાથી થયું શું કર્યું આપણે? અડધી જિંદગી તો ઊંઘવામાં જાય. ઘણા તો ઊંઘવાની લોન લે. અડધી જિંદગી એમાં કે અડધી જિંદગી છે પુત્ર પરિવારના પાલન પોષણમાં જાય છે. તેથી રાજા, અમે તને સમજાવીએ છીએ, ક્ષૌતવ્યઃ, જ્યારે જ્યારે સમય મળે ત્યારે કંઈક સારું સાંભળવું જોઈએ. કીર્તિ વ્યસ્ચઃ, જે સાંભળ્યું છે એનું કીર્તન કરવું જોઈએ, અને જે કીર્તન થાય છે એ સ્મરણમાં રહેવું જોઈએ. જોજો તમે, માણસના મનનો સ્વભાવ છે ન યાદ રાખવાનું. બધું આપણને યાદ રહેશે, પણ યાદ રાખવાનું આપણે ભૂલાઈ જશે. એ સ્મૃતિના પટ ઉપરથી નીકળી જાય. અતિ સમજાવે છે, જન્મ લાભ પુરા પુષા અનંતે નારાયણ સ્મૃતિ. જિંદગીનો સાચો લાભ એ છે અંતે નારાયણની સ્મૃતિ રહે. માને સંપૂર્ણ નિષ્ઠા ખરેખર કોઈ વસ્તુમાં હોય તો એ નિર્ગુણમાં છે એમ શુકદેવજી મહારાજ કહે છે. પણ કૃષ્ણની કથા જ્યારે સાંભળી ત્યારથી મારા રોમ રોમની અંદર કૃષ્ણ બેસી ગયા છે. મને કૃષ્ણ માટે પ્રેમ થયો છે. ગ્રહિત ચેતારા દર્શે આખ્યાનમ યદધીતવા. ત્યારથી હું કૃષ્ણ પ્રિય થયો છું. ખટવાંગ નામે રાજા થયા. દેવતાને મદદ કરી. દેવતાએ કહ્યું માગો. ત્યારે ખટવાંગે પૂછ્યું કે અમારું મૃત્યુ ક્યારે છે એ બતાવો. તો એ સમયે યમરાજાએ કહ્યું, એક મુહૂર્તનો સમય તમારી આગળ છે, 1.5 કલાક. એમાં તમે ક્યાંક કરી લો તો ઠીક છે, નહીતર જતા રહેશો. અને એક મુહૂર્તના સમયમાં ભગવાનનું એટલું બધું ભજન કર્યું. અંતકાલે તો પુરુષ આગતે ગત સાધ્વસહ. અંતકાલે ભગવાનનું એટલું બધું ભજન કર્યું કે ભજનના કારણે આયુષ્યની સમાપ્તિ વખતે એને ભગવાનના દર્શન થયા. રાજા, તારી આગળ તો 7 દિવસનો સમય છે. અને 7 દિવસના સમયમાં જો 4 વસ્તુ કરી લે તો ભગવાન ક્યાંય દૂર નથી. ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો 4 વસ્તુ જીવનમાં જરૂરી છે. પેલી વસ્તુ છે જીતાસન. આસનને જીતો. 2 વસ્તુ બહુ જરૂરી છે ખરેખર આસનમાં. એક તો એક આસન ઉપર ખરેખર ભગવાનની કથાને સાંભળવી છે, અને બીજું મનને એક આસન આપવું છે. ઘણી વાર આપણે મંડપમાં આવે, મંડપની બહાર હોય, ને આપણા સ્વયં સેવકો ખરેખર રસોડામાં હોય. એ રસોડામાં હોવા છતાં મંડપમાં હોય, એ ત્યાં સતત કામ કરતા હશે, છતાં પણ ક્યારેક કાનમાં એકાદી વાત પડી જાય તો મજા આવે. વાહ વાહ, એ ફ્રી થઈ અને બધા ટોળું વળીને ભગવાનની કથા સાંભળતા હશે, અને આપણે કથા મંડપમાં બેઠા બેઠા ટોળું વળીને વાતો કરતા હોય. કેમ થયું? બરોબર આવી ગયા હતા ને, કાંઈ વાંધો નથી આવ્યો. જવાના રિક્ષામાં જવાના છે. બેઠા છે ક્યાં? મંડપમાં. એનો અર્થ એવો છે, તનથી છીએ પણ મનથી નથી. પેલા તનથી નથી અને મનથી છે. તેથી આસન આપો મનને. અને શરીરને આસન આપો. કેમ કે ભગવાનની કથા એ મર્યાદા છે.
જીતાસન, અને એક આસન ઉપર સાંભળવાની એટલે વ્યાસપીઠ બની. ટ્રેક્ટરમાં ન ગોઠવી દઈ, શેરીએ શેરીએ કથા વાંચી, હાથ દીમાં હાથ શેરી લેવાય જાય એમ હાલ. અને એટલે એક જગ્યાએ બેસવું પડે. અને હું તો ત્યાં સુધી કહું છું, 3 કલાક પાણી તમારે ન પીવું પડે. તમારે ક્યાં બોલવું છે? બોલું છું હું, તમે મને પાણી પીતા જોયું ક્યારે વ્યાસપીઠે 3 કલાક? બતાવો. કોઈ એમ કે પલોઠી વાળીને અમારાથી બેહાતું નથી, તમારી સામે બેઠો જ છું. પણ પેલી વસ્તુ એ છે કે જે સાંભળવું છે એમાં શ્રદ્ધા હોવી બહુ જરૂરી છે. બે વસ્તુ જીવનમાં યાદ રાખજો વાલા, ભગવાન ક્યાંય દૂર નથી. એક, કોઈ પણ વસ્તુ માટે તમારો ધ્યેય હોવો જોઈએ, ગોલ. અને બીજું, એની ઉપર નિષ્ઠા હોવી જોઈએ. બે વસ્તુ હોય તો બધું થાય, શું ન થાય. એટલે આસનને જીતો. પ્લીઝ, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં કરતા, તમે ઊભા થાવ એટલે મને વાંધો નથી કાંઈ, પણ વાત નીકળી એટલે હું કહું છું તમને કે જરૂર ન હોય તો ઊભા નહીં થાવ. આવશ્યકતા છે, થવું જ પડે એમ છે, હવે હાલે એમ જ નથી. ઘણી વાર તો ઘણા ખોટા ફોન લઈને હું નીકળે, હા સાયલન્ટ ઉપર નો ડ્રિંક વાગે ત્યારે ખબર પડે કે આ ખોટો. એમાં શું, તમે શ્રોતા છૂટા જ હોય. આમાં શ્રોતા તમે ગમે ત્યારે આવી શકો, ગમે ત્યારે ઊભા થઈ શકો, ગમે ત્યારે જઈ શકો. પાણીની બોટલ લઈને આવ્યા તો પાણી પી શકો, થર્મોસ લઈને ચા લઈને આવ્યા તો ચા પીવાની છૂટા. મેં લીલાખામાં કથા કરી, લીલાખા નહીં, ભાદર ડેમ. તો એ કથા એવી હતી કે એ કથામાં આમ બધા ટોળું વળીને બેસે અને એમાં હુકો હાલે, બીડીયું પીવે, ચા આવે, અને મહેમાન આવેલા બધા ઊભા થાય મંડપમાં હોય એટલા. તો જેને બેસાડી હતી ને એને મને કીધું, મને કે તમને કાંઈ થતું નથી? મેં કીધું આમાં મને શું થાય, મને કાંઈ ન થાય એટલા માટે જ મેં અહીંયા આ કથાના ખાસ મહાપુરુષને બેસાડ્યા છે, કે જે કથા પ્રેમી છે. તમે કોઈ સાંભળો કે ન સાંભળો, મને ભરોસો છે મારા સદગુરુ કથા સાંભળે છે અને એ રાજી થશે એટલે તમે બધા રાજી થશો. એટલે મેં એને સામે રાખ્યા છે. કોઈ મનમાં આ ફોટો કોનો હોય છે, આ ફોટો કેમ રાખ્યો હશે, આ ફોટો મારા સદગુરુનો છે. જસદણમાં પૂજ્ય હરિરામ બાપા થયા, આપ નામથી જાણીતા હશો, છોટે જલારામ તરીકે જેની છાપ હતી, ભજન અને ભોજન જેના જીવનનો સિદ્ધાંત હતો. સાધુ અને બ્રાહ્મણને જોવે ત્યારે એ દોટ મૂકે આવા મહાપુરુષ. અને એની સામે મેં કથા કરી સોમનાથ, જે મહાપુરુષે કેટલી કથા સાંભળી, ગમે એવા વક્તા હોય ધ્યાનથી કથા સાંભળે, અને એની ધ્યાનથી કથા સાંભળવાના પરિણામે વ્યાસપીઠ ઉપર મને બાપાનો ફોટો મળ્યો હતો. ત્યારથી મેં બાપાનો ફોટો અહીં સામે રાખ્યો છે. પણ જીતા હશે ભગવાન ન મળે એવું નથી વાલા. હું મારા ઠાકરની હારે રોજ વાતો કરું છું, માફ કરજો એટલે આમ કાંઈ, તમે કેમ છો, મજામાં છો, હમણાં કેમ મળતા નથી, કેમ એમ નહીં, એની એક ભાષા હોય. આ બેસાડ્યા છે ને બે, આની સાથે તમારે વાતો કરવી તો એની ભાષા હોય. મોબાઈલમાં કેમ લેંગ્વેજ સેટ કરીએ આપણે? ગુજરાતી હોય કેમ ગુજરાતી સેટ કરે, હિન્દી હોય હિન્દી સેટ કરે, મરાઠી હોય મરાઠી સેટ કરે, ઇંગ્લિશ હોય ઇંગ્લિશ સેટ કરે. અને સેટ કરેલા આપણને વાંચતા આવડે, આવડે એ માની કઈક ભાષા છે. એક વખત તમને તમારા મનરૂપી ઇન્સ્ટ્રુમેન્ટ ની અંદર એને સેટ કરતા આવડી જાય એટલે આય તમારી યારે વાતું કરે. મોબાઈલમાં બોલે ને, પેલામાં બોલે, એવું લખેલું આવે એમ, ટપકું હોય બાજુમાં, બોલો તમે લાવે. કદાચ તમને લખતા ન આવડતું હોય. મેં ઘણા વયોવૃદ્ધને જોયા છે, ખિસ્સામાંથી
સ્માર્ટફોન કાઢે ટચ સ્ક્રીન અને પછી અંદર આમ આમ ટપકું દબાવે ને લખે એમાં કે ભજન, એટલે ભજન નું લિસ્ટ આવે, કોના સાંભળવા છે એ લખવાનું, તરત ઈ આવે, કયું સાંભળવું છે એ બોલો એટલે એ આવે, કોનું સાંભળવું છે એ બોલો વગર પૈસે કાંઈ એક રૂપિયો. અને અત્યારે તો ભગવાનની કેવી દયા, અનલિમિટેડ ઇન્ટરનેટ 3 મહિના સુધી. એમ આની સાથે તમારે વાત કરતા તમને આવડે, આની ભાષા તમને ખબર પડી જાય તો આ તમારી સાથે વાત કરે, ભાષા એટલે સંકેતો. તેથી મનને એક આસન આપો. માણસ મનથી બહુ મોટો છે અને માણસ મનથી જ નિર્માલ્ય થાય છે. જેનું મન પાવરફુલ છે, એટલે તો બે પ્રકારના મન છે, એક સુષુપ્ત મન છે અને એક જાગૃત મન છે, પ્રોગ્રેસ માઇન્ડ અને અનપ્રોગ્રેસ માઇન્ડ. સુષુપ્ત મન જેનું જાગૃત થાય એને છઠ્ઠી ઇન્દ્રિય ખુલી જાય. ભજન તમે જ્યાં બેઠા હોય ત્યાંની ખબર પડે, એનો એનું 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 ઇન્ટરનેટ તમારી સાથે જોડાઈ જાય. રમણીકભાઈ કહ્યું હતું ને ટેલિપથીનો સિદ્ધાંત, આ હું બેસું છું ત્યારે મારું સુષુપ્ત મન જાગે છે એટલે મને ખબર પડે કે તમારા મનમાં શું વિચાર ચાલે છે. વ્યાસપીઠની માનતા છે, અહીં બેસવા વાળો ગમે એવડો હોય પણ આ પીઠ એવડી મોટી છે કે અહીંયા બેઠા પછી એની 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 ઈષ્ણા એને લાગે ત્યારે સુષુપ્ત મન જાગે. તેથી મનને વધારે વધારે જાગૃત કરો. જાગૃત મન છે ને એ શોરૂમ છે અને સુષુપ્ત મન એ ગોડાઉન છે. મન જાગે એટલે બધું જાગ્યું. ઘણી વાર તન જાગ્યું હોય પણ મનથી ન જાગ્યું હોય, આપણે પૂછવું પડતું કેમ થયું જાગ્યા, એ જાગી ગયો હોય, પથારીમાં ફરતો હોય, આમથી આમ જતો હોય, બધું કામકાજ કરતો હોય પણ એ હજી જાગ્યો ન હોય. ઉઠ જાગ મુસાફિર ભોર ભૈયબ રેન કહા જો સોવત હૈ, સોવત હૈ જો ખોવત હૈ, જાગત હૈ રાજા. આસન ને સિદ્ધ કરે. બીજી વસ્તુ બતાવી છે જીત શ્વાસો. મને ઘણા બહેનો માળા લઈને બેસે છે ને બહુ ગમે, શ્વાસ ચાલે ત્યારે પ્રભુ સ્મરણ કરો. અને હવે તમે એવી પાઠશાળામાં બેઠા છો કે જે પાઠશાળામાં તમે એક નામ લ્યો, ભરોસા સાથે કહું છું કે એક નામના અનેક નામ કરીને જગતનો નાથ તમને પાછા આપે. એટલે માળા ફેરવો, પ્રભુ સ્મરણ કરો. શ્વાસને જીતો. ત્રીજી વસ્તુ બતાવી છે જીત સંગો. સંગતુ કરો તો તમે એવા નરની કરજો પાનબાય, જે ભજન માં રહે ભરપૂર. ખિલવંત સાધુને વારે વારે નમીએ પણ જેના બદલે નહીં વર્તમાન. અમારે મનુભાઈ આવ્યા છે, વિનગરના છે મનુભાઈ ચૌહાણ, બહુ જ સારા રેડિયો આર્ટિસ્ટ છે. હજી પણ એના રોજ સવારમાં 6 વાગે ભજન આવે રેડિયો.
બેકડી ગાવ શીલવન સાધુને માઇક્રોફોન આપો ખાલી. શિલવંત સાધુને વારંવાર નમીએ જેના બદલે નહી વ્રત ચિત્તની વૃત્તિ જૈની નિર્મળ રે ચિત્તની વૃત્તિ
સંગ તું કરો તો તમે કોક એવા નરમી કરજો, ભજન માં જીત સંગ રાજા ભગવત પ્રાપ્તિ નું ત્રીજું સાધન છે સારા માણસ નો સંગ કરો. બિગડે સો બન જાય સમજ મન, બિગડે સો બન જાય. અને ચોથી વસ્તુ બતાવે છે જીતેન્દ્રિય. ભગવત પ્રાપ્તિ ના ચાર સાધન છે. પેલા મન ને આસન આપો, મન ને મંત્ર આપો, જેનાથી મંત્ર મળ્યો છે એનો સંગ સાધો, અને ધીમે ધીમે કરતા તમારા જે પાંચ ઇન્દ્રિયો છે એની ઉપર વિજય મેળવો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આંખ, કાન, નાક, મુંહ અને ત્વચા. રાજા આમ કરવાથી ભગવાન ક્યાંય દૂર નથી. સ્થૂળ અહીં પડ્યું રહે છે, સૂક્ષ્મ આની ભીતર થી જાય છે. અને જ્યારે ભીતર થી સૂક્ષ્મ જતો રહે ત્યારે આ સ્થૂળ છે એ નાશવંત થઈ જાય છે. પછી કોઈ નો રાખે રાખે. ઉપાડો ભાઈ, રામ બોલો ભાઈ, રામ. અને હવે તો ગામડે ગામડે ગાડીઓ આવી એટલે ઉપાડવાને ન રહ્યા, રામ રથમાં નાખી દીધું એટલે પાંચ જણા અંદર બેસી જાય. ઇલેક્ટ્રિક સગડી આવી અંદર જાય, પાંચ મિનિટ પછી ક્યાં કાલ્યો તમારા ફૂલ. આપણને શું ખબર આપણા ના આવ્યો કોક ના આવ્યા. અહીંથી ગંગાજી પધરાવ્યા થાય આપણે તો આપણા દાદાને મુક્તિ મળી જાય, કોક ના દાદાને મળી ગયું. મોટા શહેરમાં તો લાઈન હોય. તેથી શરીરમાં પ્રાણ છે રાજા ત્યાં સુધી આ બધું છે. જબ સાંસ કી દોરી તૂટેગી દોસ્ત તેરે બોલેંગે જલ્દી લે જાઓ ઇસ ઢેર મેં રખા ક્યા. હે રાજા, તેથી સાથે શું આવશે? પ્રભુ સ્મરણ. આપણે કેવું જીવા છીએ એ આપણા મૃત્યુ પછી ખબર પડે. આ મોટી ઉંમરના માળી અહીંયા આવ્યા એ આંબા દાદાની કમાણી છે. એવડી ઉંમરના માળીના મનમાં થયું 100 વર્ષ ઉપરની ઉંમર છે અને મારું હાલત હજી 100 વર્ષ જીવું તો તમે. પાછી બીજી કથા કરવા આવું ત્યારે તમે પાછા ખુરશીમાં આવજો. આ કમાણી છે, નહી તો આપણને આળસ ન થાય. સત્સંગમાં આળસ થાય એટલે બીજી ક્યાંય ન થાય. જોજો તમે, દેવ મંદિરે જવું હોય તો આળસ થાય, પ્રભુ સ્મરણ કરવું હોય તો આળસ થાય. આ કમાણી છે. તું આયો ઇસ જગત મેં જગ હસે તું રોઈ, અબ કરની એસી કર ચલો કે તુમ હસો જગ રોઈ. બની શકે તો કહું છું બંદા, દિલમાં જરી તને દાજે, મુવા પછી યાદ કરે એવું જીવ તર જીવ તો જા. હે રાજા, જેથી સ્થૂલ અહીં પડ્યું રહે છે સૂક્ષ્મ અહીંથી જાય છે. વિરાટમાંથી બધા ઉત્પન્ન થયા છીએ,
બાર શ્લોક ની અંદર મંગલાચરણ કરે છે. નમઃ પરમસ્મે પુરુષાય ભૂયસે સદ ઉદ્ભવ સ્થાન નિરોધ લીલયા ગ્રહિત શક્તિ તૃતીયાય દેહિ નામ અનંતર ભવાય અનુપલક્ષ્ય વર્તમને નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય વેદસે પપુર્જ્ઞાનમયં સૌમ્યાયન મુખાં બુરુહવાસવમ. સૃષ્ટિનું વર્ણન કર્યું. આ સૃષ્ટિ ભગવાને નિર્મિત કરી છે. બ્રહ્માજીએ તપસ્યા કરી. તપસ્યાના અંતે બ્રહ્માજીના કાનની અંદર કંઈક એવું સંભળાનું જેના કારણે બ્રહ્માજીએ ચતુશ્લોકી ભાગવતની રચના કરી. મૂળ ભાગવતના ચાર શ્લોક છે. અહમેવાસમેવાગ્રે નાન્યદ યસ્સત સત પરમ પશ્ચાદહમ યદેતચ્ચયો વશિષ્યતે સોહમ હૃતે અર્ધા યત પ્રતિયતે ન પ્રતિયતે ચાત્મનિ તદ્હિદાત્મનો માયા યથા વાસો યથાતમ. અહમેવાસમેવાગ્રે ભગવાન કહે છે કોઈ ન હતો ત્યારે પણ હું હતો. આપણે છીએ ત્યારે પણ ભગવાન છે. આપણે નહીં હોઈએ ત્યારે પણ ભગવાન રહેવાના છે. બધામાં હું વિદ્યમાન છું. જીવને હું છું એની પ્રતીતિ કરાવું એનું નામ પરમાત્મા. ભગવાનને પરમાત્મા કહે છે. અર્જુન કે હું તારી અંદર છું એની આપણને રોજ ભગવાન પ્રતીતિ કરાવે, ઓળખાણ કરાવે, તે પરમાત્મા છે. બધામાં પ્રવિષ્ટ છું અને બધામાં હોવા છતાં પણ ભગવાન કહે છે મને કોઈ જાતનું બંધન નથી. એને આમાંથી નીકળી જવું હોય તો કાંઈ વિઝા ન લેવી પડે, કઈ રજા ન લેવી પડે. આપણે ખાતા હોય એની ઈચ્છા પડે કે આ કોળીઓ નીચે જવા દેવો તો થાય, નત્ર ગળામાં ગળામાં અટવાય. એ કોળીઓ જ મોતનું કારણ બની જાય. આમ તો કાંઈ હતું નહીં, કોઈ દિન આજ જ મોહનથાળ ખાધો અને મોહનથાળ ગળે અટવાનો, ગિરિરાજ ધડકી જાય. તેથી ભગવાન કહે છે બધામાં હું છું. એતા દેવ જિજ્ઞાસમ તત્વ જિજ્ઞાસુદાત્મનઃ અન્ય વ્યક્તરીકાભ્યામ યતે સ્યાત સર્વત્ર સર્વદા. ભગવાન કહે છે એક જગ્યા એવી નથી કે જે જગ્યા ઉપર હું ન હોઉં. હું ઘણી કથામાં કહું, મોટા મોલમાં આપણે જઈએ ત્યારે સીસીટીવી કેમેરા લગાડેલા હોય ને, અને માથે બોર્ડ મારેલો હોય કે આપણે સીસીટીવી કેમેરા અમે કેદ હો, એટલે આપણે કેવા સીધા હાલી જાય. આ મોટા શહેરમાં કેમેરા આવ્યા ને ફરફડિયા મીડિયા ઘરે આવવાના એટલે બધાના વાહન સીધા થઈ ગયા. હું ઘણી વાર કહું કે એક કેમેરો લાગ્યો છે એની નીચે તમે આવો છો અને એક કેમેરો તમારું ધ્યાન રાખે છે એ ખબર પડે. એને આપણે જો સીધા ચાલતા હોઈએ તો એકવાર વિચાર તો કરો, જગતના નાથનો 24 કલાક આપણી ઉપર કેમેરો છે, સતત આપણું ધ્યાન રાખે. અને એ ભગવાન બધાની અંદર છે. એ તત્વ કેવું છે? પરમ છે, એટલે એનું નામ પરમાત્મા છે. ચતુશ્લોકી ભાગવત ગાયું. ભાગવતના 10 લક્ષણો છે. સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનમંત્ર ઈશાનુ કથા નિરોધ મુક્તિ અને આશ્રય. ભગવાન પાણીમાં રહ્યા એટલે ભગવાનનું નામ નારાયણ થયું. નાર એટલે પાણી અને યણ એટલે રેવું. અને એ ભગવાને મનુષ્ય બનાવ્યા. મનુષ્યને 4 વસ્તુ આપી, દ્રવ્ય, કાળ, કર્મ અને સ્વભાવ. માણસમાં 4 વસ્તુ વિશેષ છે અને એમાં સ્વભાવ ભગવાને એવો બનાવ્યો કે બદલ અદલ થઈ શકે, કરવી હોય તો.
કહેવત જ ખોટી છે, પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય. સારા માણસ નો સંગ થાય તો આપણી પ્રકૃતિ બદલે, આપણો સ્વભાવ બદલે, અને બદલા જશો તમે. કેમ નહીં બદલાવો? બદલાવું જ પડે. ઘરમાં પતિ પત્ની નો બહુ આમ કલહ થતો હોય વાત વાતમાં, તમારો દીકરો દીકરી એમ કે હવે તમે અવાજ કરો એટલે આપણે ન છૂટકે, બહાર જવું પડે કે ન જવું પડે? સ્વભાવ બદલાવો પડે. પછી આપણને ડર લાગે કે હમણાં છોકરો છે એ કહી દેશે, ગમે ત્યારે બાંધતા જ હોય તો બદલાવી પડે. સ્વભાવ એ સ્વભાવ પરિવર્તન છે. ભગવાને આપણને દ્રવ્ય આપ્યું, ભગવાને આપણને સમય આપ્યો, ભગવાને આપણને કર્મ આપ્યું, ભગવાને આપણને સ્વભાવ આપ્યો અને શરીર બનાવ્યું. શરીરમાં ભગવાને પ્રાણ પૂર્યા. જેવા પ્રાણ આવે ને એટલે આપણે ત્રણ માયા લાગે આપણને, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદેવી. અને મને ખબર પડવા આપણે, એટલે વાદા કિયા થા ગર્ભ મેં ઉસી કો પ્યારે, ખબર પડે ને? પડવા માના પેટની અંદર સંતાન 5 મહિનાનું થાય એટલે એને શ્રુધા અને પીપાસ આવે એવું ગરુડ પુરાણ કે છે. તૃષા લાગે પછી માં જે ખાય એ ખાય, માં જે પીવે એ પીવે, માં જે વિચારે એવું એ વિચારે. સીમંત સંસ્કાર એટલા માટે છે. આ સીમંત સંસ્કાર નું મૂળ કારણ એ છે કે સીમંત સંસ્કાર થાય એટલે એ દીકરી પોતાના પિતાની ઘરે જાય. સસરાને ઘરે લાખ સુખ હોય, લાખ આનંદ હોય, પણ પિતાની ઘરે જે આનંદ મળે એટલો આનંદ ન મળે, એટલે એ સંતાન ઉપર માના આનંદની અસર થાય. અને માને ખબર હોય કે મારી દીકરીની પ્રકૃતિ કેવી છે, એટલે પ્રકૃતિ પ્રમાણે માં એને ખવડાવે, માં એને સાચવે, એટલે સંતાનને કફ વાક અને પિત્ત ન થાય. રોગના મૂળ આ ત્રણ કારણ છે, કફ વાક અને પિત્ત. આપણા ઋષિ મુનિઓએ કેટલું બધું આપણને આપ્યું છે, અને આપણાથી કદાચ કાંઈ વાંધો આવે એટલે ધર્મને જોડી દીધો, એની સાથે ધર્મ જોડીને આપણને આપ્યું. તેથી સંતાન માં કેવું વિચારે એવું થાય, સંતાન માં કેવું ખાય એવું થાય એની સાથે જોડાય. માં શું પીવે છે એની સાથે સંતાન પીવે. તેથી ભગવાને ત્રણ ગુણો મૂક્યા, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદેહી. અને મનુષ્ય ભગવાને બનાવ્યા. મનુષ્ય બનાવવામાં ભગવાને પહેલું પહેલું બનાવ્યું મુખ, અને એમાં જીભ પહેલી બનાવી. જીભ છે એ બે વસ્તુ નિર્મિત કરે, કા સર્જન કરે ને કા વિસર્જન કરે, એ ભગવાને બનાવ્યું. પછી ભગવાને આંખ બનાવી, ભગવાને નાક બનાવ્યું, એમ કરતા કરતા આખે આખું ભગવાને શરીર બનાવ્યું. છેલ્લે ભગવાન એની અંદર આવીને વૈસા પ્રાણ. આ પ્રાણનો સંબંધ બે વસ્તુ સાથે સીધો છે, મન અને બુદ્ધિ. ત્રણ વસ્તુ સાથે આવે એટલે પ્રકૃતિ 8 પ્રકારની છે ને, એમાં 3 પ્રકૃતિ આપણી સાથે જોડાય. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર. અને આ બધું બનાવ્યા પછી ભગવાને આપણને અહંકાર આપ્યો. હું હું કોઈ માણસે કે પગે લાગો, હું પગે લાગુ, હું એ જે હું પણ છે. તેથી ઋષિમુનિઓએ આપણને અમે કયા, અને એની ઓળખ આપવા માટે ભગવાન આપણને કહે છે કે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. તારી અંદર ભગવાન છે એનો અર્થ તું એકલો નથી, તારી સાથે કોઈ છે. અને એક સાથે એક એટલે બે થાય, બે થાય એટલે અભિમાન ઓગળી જાય. કોણે કર્યું? અમે કર્યું. કથા કોની? 5 ભાઈઓની. આમ બધા તેના પરિવાર
નાના મોટા બધા પોતપોતાની જે કાંઈ આપ્યું હશે તે, પણ કથા કોની કહેવાય અમારી. અને પાંચે ભાઈઓના છોકરાઓ માટે બધા કંકોત્રીમાં કહી રાખ્યું છે ને કે તમારા આમ જો તમારા આહરિયા પક્ષમાં, તમારા મોસાળ પક્ષમાં, તમારા આ પક્ષમાં, તમારા વેવાય પક્ષમાં બધી કંકોત્રી તમારે દેવાની છે આ. અને બધા આવે એમ આગ્રહ રાખજો, તારા હાહર આવવા જ જોઈએ, કોઈ ત્યાં જતા નથી પણ આ તો આવવું જ પડશે. કહી રાખ્યા અને મને ખબર પડે કોણ આવ્યા, એ ઊભા થઈને જાય. આપણે માન આપીએ, સત્કાર આપીએ, એને સન્માન આપીએ, એને અને શું કહીએ, કથા અમારી છે. અને અમારી આવે ત્યાં અહંકાર ઓગળી જાય. ઊભી થયેલી આ ઇમારતમાં નાનામાં નાના તમારા છોકરાના પણ આમાં કાંઈક રજકણો પડ્યા છે. ભગવાન રામ સેતુ બાંધતા હતા ને તો ખિસકોલી પાણીમાં જાય, માટી ઉપર આમ આળોટે, અને પછી એ ખિસકોલી પેલા પથ્થરની ઉપર પોતાના શરીરને ખંખેરે. લક્ષ્મણજી મહારાજે ભગવાન રામને કહ્યું આટલી બધી વાનર સેનામાં આ ક્યાં ખલાસ થઈ જશે. ભગવાન રામ જાય છે અને ખિસકોલીને પોતાના ખોળામાં બેસાડે. હનુમાનજી મહારાજના મનમાં થયું કે આ કેટલી ભાગ્યશાળી છે, આણે કર્યું શું કે રામે એને ખોળામાં બેસાડી. રામચંદ્ર ભગવાનને જવાબ આપ્યો કે તમે જે પથ્થર ગોઠવો છો ને એ પથ્થરની વચ્ચે તિરાડ પૂરવાનું કામ આ નાનું એવું શરીર કરે છે, એ પાણીમાં આળોટે, માટી લગાડે અને પછી એ પથ્થર ઉપર ખેરે છે, એટલે હું એને ખોળામાં બેસાડું છું, કારણ કે સેતુ બાંધવામાં આનો પણ કાંઈક પ્રયત્ન છે. એમ આવડો મોટો આ સેતુ બંધાણો છે ને, એમાં નાની એવી કોઈ ખિસકોલી એ આમાં કાંઈક પ્રયત્ન કર્યા હોય છે. એ દેખાય નહીં આપણને, ઇમારતમાં કાચના બારી ભાવના દેખાય, પણ જે મૂળિયામાં પીડ્યા હોય એ પાણા ન દેખાય. કોઈ થી અમે શબ્દ આવે તો અહંકાર ઓગળી જાય. તેથી ભગવાને આપણને સમજાયું કે હું તારી ભીતર છું. અને આપણી ભીતર છે એટલે આપણો અહંકાર ઓગળી જાય, અમે થઈ ગયા. આ હું બોલું છું કે મારી અંદર બેઠેલો ભગવાન બોલે છે, મને એમ હોય કે હું બોલું છું તો અહંકાર આવે. આ તમે સાંભળો છો કે તમારી ભીતર બેઠેલો ભગવાન સાંભળે છે, નહીં તો સાંભળાય નહીં. બાપુની કથા મેં સાંભળ્યું હતું, એક ભાઈએ નક્કી કર્યું કથા સાંભળવી છે ગમે એ થાય. અને પોથીયાત્રામાં જ્ઞાન આપણે કેમ બંદૂક હતી, પોથીયાત્રા એમ બંદૂક હતી ને એમાં દારૂગોળો ભર્યો ને ફૂટી, હવે એના કાનની પાસે ફૂટી એટલે ધાક પડી ગઈ. કથામાં આવે પેલી લાઈનમાં બેહે પણ કાંઈ સાંભળે નહીં, બધા હશે ત્યારે હશે. સાત દિવસે કથા પૂરી થઈ ને પાછી પોથીયાત્રા ઉપડી, અહીંથી શેરી વળાવી સજ કરું હરી આવો ને પાછી વળી બંદૂક આવી, પાછી એમાં દારૂગોળો ભીડ્યો ફૂટી, ત્યારે ધાક ઉગડી, બે ધાકમાં કથા વહી ગઈ. એટલે સાંભળે છે એ કોણ સાંભળે છે, મારી ભીતર રહેલો ભગવાન. ઘણી કથામાં કહું છું, વાલા તમે કથા સાંભળવા માટે બેસો છો ને ત્યારે તમારા પિતરો તમારા ખંભા ઉપર આવીને બેઠા હોય છે, એ તમે નથી સાંભળતા, તમારા પૂર્વજો સાંભળતા હોય છે. જેટલો સમય તમે કથામાં રહેશો એટલો સમય તમારા ખંભા ઉપર બેઠેલા તમારા પૂર્વજો બેસશે. આપણે બહાર નીકળી ગયા હતા, આપણા પૂર્વજો બહાર નીકળી ગયા. અને પરંપરા છે, પેલા દીકરા ને બાપ ખંભા ઉપર બેહાડ્યા, અને પછી દીકરો બાપ ને ખંભા ઉપર રાખ્યા. ખંભા ઉપર હાથ રાખીને આપણે કેમ, કોઈ માણસ આવે તને લઈ આવો તો કેમ ખંભા ઉપર હાથ રાખીને લઈ આવીએ છીએ આપણે, એને બધી એ સાંભળીએ છીએ. જે સાંભળે છે એ કોણ છે, મારી ભીતર રહેલો ભગવાન. જીવનના તડકા છાયામાં જીવું છું તારી માયામાં,
અદ્રશ્ય થઈને વિહરે છે, ચેતન થઈ મુજકાયા સકલ મહિત વ્યાપકતાથી મારું લાગે સર્વ મને તુજ સગપણની સમજ મળે તો જીવન અનોભું હું નાનો છું અધૂરો તુજ સગપણની સમજ મળે તો જીવન સદી બધાને ભીતર ભગવાન રહ્યો, પ્રાણ તરીકે રહ્યો, ભગવાન કાળાગ્નિ સ્વરૂપ છે, જરૂર પડે ત્યારે આવે, જરૂર પડે ત્યારે જતો રહે. આમ બીજા સ્કંદની અંદર પરીક્ષિતજી મહારાજને શ્રી સુખદેવજી મહારાજે તત્વજ્ઞાન પીરસ્યું. ત્રીજા સ્કંદની કથામાં લઈ જાય એ પહેલાં મારી ઘડિયાળમાં 11:30 વાગ્યા છે. બપોર સુધીની કથાને વિરામ આપીએ, બપોર પછી પાછા મળીશું. ભગવાનની દિવ્ય કથા વ્યાસપીઠને જેવી રીતે અનુકૂળ આવશે એવી રીતે આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન થશે. હું કોઈ જાતનું હોમવર્ક કરીને નથી આવતો, અહીં તો ભગવાન બોલાવે એવું હું બોલું છું. અનમન ભરોસો છે, ભગવાન નારાયણ તમારો સ્વામી હોય તો નારાયણ મારો સ્વામી જ છે. એ કઈ બોલાવવું છે ને બોલાવવું, એટલે આવો ખૂબ ભાવ પ્રેમ સાથે ભગવાનના ગુણાનુવાદ ગાય અહીં કથાને વિરામ આપીએ. જય ઘોષ સાથે કરજે કરજે નૈયા પારક નૈયા તારો છે યાદાર કરજે કરજે નૈયા પારક નૈયા તારો છે યાદાર કરજે કરજે નૈયા પારક નૈયા તારો છે યાદાર કરજે કરજે નૈયા પારક રહેલા તમામ ભાઈ બહેનોને ભોજન અહીંયા લેવાનું છે. કોઈ જશે નહીં, જવાની ઉતાવળ નહીં કરે, કોઈ ઊભા થવાની, મહેમાનોનો સન્માન પણ કરવાનું છે સંકેત પછી તુરત જ, એટલે કોઈ ઊભા ન થતા પ્લીઝ. હે મારા જીવનનો આધાર કનૈયા તારો છે આધાર મારા જીવનનો મન ખાય
Oh,
સદગુરુ ભગવાન કી જય, હરિ રામ બાપાની જય, ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. અંદર આ વસુંધરા ઉપર દરેક જગ્યાએ દરેક રાજ્યની અંદર કથાઓ કરી, પણ આપ અત્યારે જે કથા કરી રહ્યા છો એ ધરતીના અંદર, એ ધરતીના કણ કણમાં માં વીરબાઈનું સમર્પણ અને ત્યાગ સમાયેલું છે. આ ધરાની અંદર લાખા લોયણની સાધના અને આરાધના પડી છે. આ ગામની અંદર, આ ધરાની અંદર લાખા ફુલાણીની સુરવીરતા અને મર્દાનગીની એ વાતો ધરવાયેલી પડી છે. આ એ ગામની ધરા છે જ્યાં આપ અમને ભાગવતનું રસપાન કરાવી રહ્યા છો, ત્યારે અમે ખરેખર ખૂબ ભાગ્યશાળી અનુભવીએ છીએ અને આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ કે અમને આપની વાણીનો લાભ મળ્યો છે. પણ અહીંથી મારે બે સૂચન કરવા છે. આપણા માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે, પણ આજ આપણા આંગણે મહેમાનોની ઉપસ્થિતિ છે એ જોઈને ખરેખર અહીંથી એક દ્રશ્ય એવું લાગે, સાંભળ્યું હતું કે જો પરિવારને, પરિવારનો અને સગાવાલાનો સાથ મળે તો રણમાં પણ ગુલાબ ઉગાડી શકાય. પણ હું અહીંથી ચોક્કસ એવું કહી શકું આ જોઈને કે માત્ર રણમાં ગુલાબ નહીં, આ કથા મંડપની અંદર ચાંદને પણ ઉતારી શકાય, અને એને હું અહીંયાથી અનુભવી રહ્યો છું. તો આજે ત્રિગુણોની વાત છે, ત્રીજો દિવસ છે અને ત્રણ સંયોગ એવા છે. મારે આજ થોડો સમય લેવો છે તમારો, એ માટે મને માફ કરજો, પણ સમય તો લઈશ જ. આજે 31મી ઓક્ટોબર એટલે ગુજરાતની ધરતીના પનોતા પુત્ર પટલાણીની કુખે જન્મેલા કરમસદના એ સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો 144મો જન્મ દિવસ છે, 144મી જન્મ જયંતિ છે, ત્યારે આપણે એને કોટી કોટી નમન કરીએ અને એમની એ વાતોને થોડી વાગોળીએ, એની વાતોને જીવનમાં એપ્લાય કરીએ, જીવનમાં ઉતારીએ, તો શું ફરક પડે. એ સરદાર સાહેબનું સ્વપ્ન હતું, એ માત્ર પટેલના દીકરા નહોતા રહ્યા, માત્ર ગુજરાતના દીકરા નહોતા રહ્યા, એણે કંઈક એવું કામ કર્યું કે જે ભારત વર્ષના પનોતા પુત્ર હતા. અને એ સરદાર પટેલનું એક સ્વપ્ન હતું કે મારા દેશની અંદર ખાદ્ય સામગ્રીનું એટલું ઉત્પાદન થાય કે મારા દેશનો એક પણ નાગરિક ક્યારેય ભૂખ્યો ન રહે, આ એનું સપનું હતું. ત્યારે મને ચોક્કસ અહીંથી કરબદ્ધ પ્રાર્થના સાથે વ્યાસપીઠને કહેવાનું મન થાય કે આપ અહીંયાથી એક એવી પ્રાર્થના કરજો કે અન્નદાતા સુખી ભવ, આપના આશીર્વાદ મળશે તો આ દેશનો ખેડૂત, આ દેશનો અન્નદાતા સુખી થશે. બીજી વાત એ છે કે આજે 100 વર્ષના જેની ઉંમર છે આંબાદાદાના બેન અહીંયા કથાની અંદર પધાર્યા છે, આ પણ એક આપણો લાહવો છે, તો એને પણ જોરદાર તાલીઓથી એક વખત વધાવીએ. અને ત્રીજી જે વાત છે એ મારે એ કહેવી છે કે આપણા સમાજનું જે ઘરેણું છે, માત્ર ગુજરાતનું જ ન કહી શકાય, માત્ર હીરા ઉદ્યોગનું ન કહી શકાય, માત્ર ગુજરાતી નાતનું ન કહી શકાય, એવું એક આપણું આભૂષણ, આપણું ઘરેણું, એનું નામ છે ગોવિંદભાઈ ધોળકિયા. આપ સૌએ સાંભળ્યું હશે, જેવો અત્યારે હરિદ્વારની અંદર ઋષિકેશની અંદર છે અને ત્યાંથી એમણે આ પરિવારને એક શુભેચ્છા લેટર મોકલ્યો છે કે આપ જે ભાગવત કથા કરી રહ્યા છો એ એમનું ન થઈ શકે. એમનો ભાવ એમણે વ્યક્ત કર્યો છે કે પૈસા હોય, તમારી ઈચ્છા હોય, પણ જો પરિવારનો સાથ સહયોગ, સગાવાલાનો સહકાર ન હોય તો પણ ન થઈ શકે. એટલે તમે બહુ ભાગ્યશાળી છો સેલિયા પરિવાર, એવો એક લેટર એમણે આપણી પાસે આપણને એક આશીર્વચન રૂપે મોકલ્યો છે. તો હું આપણા જ પરિવારના દીકરા એવા જિજ્ઞેશભાઈને વિનંતી કરીશ કે ગોવિંદ કાકા ધોળકિયા જેમણે ત્યાં બેઠા બેઠા, ભલે એનું તન હરિદ્વારમાં છે, એનું તન ઋષિકેશમાં છે, પણ એનું મન અહીં આપણી સાથે કથામાં છે,
ત્યારે એમણે આશીર્વાદ નો લેટર આપણને મોકલ્યો છે, એક શુભેચ્છા પત્ર મોકલ્યો છે. તો એ પત્ર વાંચવા માટે હું જિજ્ઞેશભાઈને જ કહીશ, કારણ કે જેના માટે લખાયો છે પરિવાર વાંચશે તો એ શબ્દોના ભાવને સારી રીતે સમજી શકશે. બીજું, સરદાર સાહેબના બે ત્રણ શિખામણો આપણા માટે એમણે આપેલી કે કાળજું સિંહ જેવું રાખવું, કાળજું સિંહ જેવું રાખવું, સાચું કહેવાની હિંમત રાખવી, અને ત્રીજી જે વાત કરી છે એ મને ને તમને બધાને લાગુ પડે છે. એ વાત એને કરી છે કે ઘરની વાત ઘરમાં રાખજો. આજકાલ જે કઈ સમસ્યાઓ છે ને ઘર ઘરની અંદર, જે કઈ પ્રશ્નો છે ને ઘર ઘરની અંદર, આના કારણેથી છે. એટલે ઘરની વાત ઘરમાં રાખજો, અને ઘરના આંગણે ચમેલી બનીને રહેજો કે બહારથી આવતી દુર્ગંધ તમારા કાન સુધી ન આવે, એટલે તમારે તમારા કાનને ક્યાંય સાચવવા જ ન પડે. અને તમારા પરિવારમાં, તમારા ઘરની અંદર તમે આ સરદાર સાહેબે આપેલી શિખામણને જીવી શકો. તો હું જિજ્ઞેશભાઈને કહું કે ગોવિંદ કાકાના એ શુભેચ્છા પત્રને વાંચી સંભળાવે. 20-10-2019 શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ, માનનીય શ્રી મગનભાઈ, શ્રી ગોવર્ધનભાઈ, શ્રી લાભુભાઈ, શ્રી કાંતિભાઈ, શ્રી વનુભાઈ તથા સમગ્ર આંબાદાદા શૈલિયા પરિવારને મારા જય શ્રી કૃષ્ણ. આનંદ, ઉત્સાહ અને પરમ ભાગવત ભાવ સાથે મારા હૃદયની ઉર્મીઓ શબ્દો દ્વારા લેટર રૂપે લખીને આપ સૌને મોકલી રહ્યો છું, તેનો સાભાર સ્વીકાર કરશો જી. ભગવાનની અસીમ કૃપાથી અને સમગ્ર આંબાદાદા શૈલિયા પરિવારના પુણ્યાર્થે મંગળવાર તારીખ 29-10-2019 થી, એટલે કે ભાઈબીજના શુભ દિવસથી 8 સુધી આપ સૌ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું ભવ્ય આયોજન કરી રહ્યા છો, તે બદલ સમગ્ર આંબાદાદા શૈલિયા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌના પિતૃઓ ખૂબ જ ભાગ્યશાળી છે કે આપ સૌ જેવા સપૂત સંતાનોના માવતર બનવાનું સદભાગ્ય સાંપડ્યું છે. આ ભાગવત કથા થકી આપ સૌ મહાન સંસ્કારોના વારસાને સવાયો કરી રહ્યા છો, અને લાખો કરોડો લોકોમાં કોઈક જ પુણ્ય આત્માને આવા પવિત્ર અને શુભ કાર્યો કરવાનો લાવવો મળતો હોય છે. ખરેખર પરમેશ્વરની અનન્ય કૃપા વરસી રહી છે, એટલે જ આપણા આ પરિવારમાં આ સત્કાર્ય થઈ રહ્યું છે. મિત્રો, કહેવાય છે કે બધા બધું કરી શકતા નથી, અને આવા ભગીરથ કાર્યોમાં ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય છે. કારણ કે કોઈ વ્યક્તિની પાસે ધનની શક્તિ હોય પણ ઈચ્છા શક્તિ ન હોય, અને આ બંને હોય તો સમય, સંજોગો અને સગા વહાલાનો સહકાર ન હોય. પરંતુ આ શૈલિયા પરિવાર ખૂબ જ ભાગ્યશાળી છે કે સંકલ્પ શક્તિ અને ઈચ્છા શક્તિ, સમય, સંજોગો અને સાથે સાથે સમાજ, ગ્રામજનો, સગા સ્નેહીઓ તથા મિત્રોનો સહકાર ભાવ અને પ્રેમ સંપૂર્ણ રીતે મળી રહ્યો છે. અને એટલે જ આવા ભગવદીય પ્રસંગ આપ સૌના પૂર્વજન્મના પુણ્યના પ્રતાપે જ શક્ય બનેલ છે. ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, અત્યાર સુધી આપણે જોયેલ છે કે માત્ર માતા પિતા અને પિતૃઓના મોક્ષાર્થે જ ભાગવત કથાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ અહીં પ્રથમવાર પિતૃઓની સાથે સાથે પત્નીઓના પણ મોક્ષાર્થે કથાનું આયોજન કરવામાં આવેલ છે. આવા દૈવી વિચારો ખરેખર અદ્ભુત અને અનુકરણીય છે, જે સમગ્ર સમાજ માટે ઉદાહરણ રૂપ બની રહી છે. નવી કેડી કંડારીને નવી વિચારધારા સાથે આવા રૂડા સત્કાર્ય કરવાની શક્તિ અને સામર્થ્ય ભગવાને આપના પરિવારને આપેલ છે. ધન્ય છે સમગ્ર શૈલિયા પરિવારની અનન્ય અને અનોખી વિચારધારાને. મિત્રો, શ્રીમદ ભાગવત ગીતા આપણી ભારતીય સંસ્કૃતિનો પાયાનો છે. ભાગવત કથા જીવનની સારી અને કપરી બંને સ્થિતિમાં મનુષ્યને નિષ્કામ કર્મનો સંદેશ અને સાચી દિશા આપે છે. માટે ટૂંકમાં કહું તો ગીતા જ્ઞાનને આત્મસાત કરીને મનુષ્ય સુખી જીવન જીવવાની ચાવી મેળવી શકે છે, અને સાથે સાથે ભાગવત કથા શ્રવણ મનનની ભવે ભવના પુણ્યનો ઉદય પણ થાય છે. મિત્રો, જ્યારે આપણા પુણ્યનો ઉદય થાય છે ત્યારે સંતો, મહંતો,
આપણા આંગણે પધારતા હોય છે અને આ કથામાં પરમ પૂજ્ય શ્રી મહામંડલેશ્વર 1008 શ્રી નિર્મળાબા ઉનડ બાપુ, પૂજ્ય શ્રી આધ્યાત્મ સ્વરૂપદાસ સ્વામી, પૂજ્ય શ્રી દિવ્ય પુરુષ સ્વામીજી, પૂજ્ય શાસ્ત્રી શ્રી રણછોડભાઈ આચાર્ય, સ્વામી શ્રી વિશ્વેશ્વર નંદજી મહારાજ જેવા સત્પુરુષો પધારી રહ્યા છે તે આપ સૌના અને સમગ્ર શ્રોતાજનોના પુણ્યમાં વધારો કરશે જ તે મહાત્માઓના ચરણોમાં પણ પ્રણામ. આંબાદાદા સેલિયા પરિવારનો આ ભવ્ય કથા મહોત્સવ આપણા સૌ માટે ભાગવત રૂપી વૃક્ષનું જ્ઞાન રૂપી ફળ મેળવવાનો અમૂલ્ય લાવવો છે. આ ભક્તિ રંગમાં રંગાઈને સત્સંગ રૂપી સાગરમાં તરીને જીવન જીવવાની જડીબુટ્ટી સમાન પરમ જ્ઞાન પામશો જે આપણા સૌના જીવનમાં ખૂબ જ ઉપયોગી અને મૂલ્યવાન મૂડી બની રહેશે. આ કથાના સમય દરમિયાન અમો અમારા ઓલ એસઆરકે ફેમિલી મેમ્બર્સ એટલે કે 1000 વ્યક્તિઓ સાથે તારીખ 25-10-2019 થી 7-10-2019 સુધી દેવભૂમિ હરિદ્વાર ઋષિકેશ ટૂરમાં જવાના છીએ એટલે અમે લાભ લઈ શકીશું નહીં, ક્ષમા યાચના. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ મહોત્સવમાં મારી શુભેચ્છા આપ સૌની સાથે છે અને આ કથા થકી સમગ્ર પંથકમાં સદવિચાર, સંસ્કાર, સંસ્કૃતિનું સંવર્ધન થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને જે પિતૃઓના મોક્ષાર્થે આ કથા થઈ રહી છે તે સૌ પુણ્યાત્માઓ પરમ મોક્ષ પામે તેવી અભ્યર્થના. પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કે શ્રી આંબાદાદા સેલિયા પરિવાર ઉપર ઈશ્વરની કૃપાનો વરસાદ સતત વરસતો રહે, આ પરિવારમાં સદાય સુખ શાંતિ અને સમૃદ્ધિથી હર્યું ભર્યું રહે અને ઉત્સાહ ઉમંગ સાથે આવા અનેક ધાર્મિક કાર્યો કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરતું રહે એ જ અભ્યર્થના. લિખિતન ગોવિંદભાઈ ધોળકિયાના જય રામજી કી. પરિવારના જ નહીં પણ આપણા દરેક પરિવારોના કેટલાય દીકરાઓ એમાંથી એક પોતાની રોજગારી રોજી રોટી મેળવે છે અને એમાંથી હીરા ઉદ્યોગનું કામ શીખ્યા છે એટલે ખરેખર અમારા માટે તો એસઆરકે એક વિદ્યાપીઠ છે, અમારા રોજગાર માટેની એ વિદ્યાપીઠ છે. અને ગોવિંદ કાકા પોતે આટલી ઊંચાઈઓને સર કર્યા પછી પણ નાનામાં નાના માણસના આમંત્રણને ધ્યાનમાં લઈ એનો પ્રત્યુત્તર અવશ્ય આપે, હાજરી આપે. પોતે ન પહોંચી શકે તો પત્ર દ્વારા પણ મેસેજ દ્વારા પણ એની નોંધ ચોક્કસ લેતા હોય છે. આ ગુણ એમનામાંથી એક ખરેખર શીખવા જેવો છે અમારા માટે, એટલે અમે એમને વધારે વધારે માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ અને સૌ એને આદરથી કાકા કહીએ છીએ. હવે પછી આપણે ત્યાં ઉપસ્થિત દરેક મહેમાનોનું પણ અમારે સન્માન કરવું છે. એ પહેલા સુરતથી મેઘજી બાપુ પધાર્યા છે, એમને હું વિનંતી કરીશ મંચ ઉપર આવશે. અને વીરનગરથી મનુભાઈ પધાર્યા છે, એમને હું વિનંતી કરીશ કે મંચ ઉપર આવશે. અને પૂજ્ય શાસ્ત્રીજીના હસ્તે તેઓ ખેસથી આશીર્વાદ પ્રાપ્ત કરશે અને સાલનું સન્માન પ્રાપ્ત. હળેન્ડાથી હકા બાપુ પણ અહીંયા ઉપસ્થિત છે, એમને પણ વિનંતી કરીશ મંચ ઉપર આવશે. હવે પછી જે પણ અમારા મહેમાનો ઉપસ્થિત છે એમની યાદી અહીંથી બોલવામાં આવે. આપ સૌ મહેમાન જલ્દીથી ઊભા થઈ અને મંચ ઉપર આવશો અને આશીર્વાદ પ્રાપ્ત કરશો. હું ધર્મેશભાઈ અને હરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ અહીંથી મહેમાનોની યાદી જાહેર કરશે. મુકેશભાઈ નાથાભાઈ કાનાણી બાબરા ખાખરિયા, ભગવાનભાઈ પોપટભાઈ કાનાણી બાબરા ખાખરિયા, અલ્પેશભાઈ નાથાભાઈ કાનાણી બાબરા ખાખરિયા, રાકેશભાઈ મગનભાઈ કાનાણી બાબરા ખાખરિયા, ગિરીશભાઈ મગનભાઈ કાનાણી બાબરા ખાખરિયા, નિકુંજભાઈ ધીરુભાઈ જાડા દામનગર, અનિલભાઈ જાદવભાઈ મોતીસરિયા લીમડા, જિજ્ઞેશભાઈ ભગવાનભાઈ કાનાણી બાબરા ખાખરિયા, ઘનશ્યામભાઈ ભીમજીભાઈ નારોલા દામનગર, જગદીશભાઈ ભીમજીભાઈ નારોલા દામનગર, ઘનાભાઈ નાગજીભાઈ નભોયા જંગવડ, મનસુખભાઈ હીરાભાઈ સરખેલિયા ભાવનગર ચરણોમાં નમસ્કાર કરશે અને પોતાનું સન્માન સ્વીકારશે.
અનિલભાઈ મનસુખભાઈ સરખેલિયા ભાવનગર, વલ્લભભાઈ ખાતરોજા ગુંદાળા, કલ્યાણભાઈ બચુભાઈ ખાતરોજા ગુંદાળા, તુલસીભાઈ બચુભાઈ ખાતરોજા ગુંદાળા, રાજેશભાઈ કનુભાઈ ભાતિયા ઉટવડ, સુરેશભાઈ અમદાવાદ, દુલાભાઈ નાગજીભાઈ નારોલા નાની વાવડી, પ્રવીણભાઈ રાણાભાઈ વસોયા ઠાસા, શૈલેષભાઈ ઇઝીભાઈ ગુજરાતી પાંચ તલાવડા, ગિરીશભાઈ દુલાભાઈ નારોલા નાની વાવડી, જિજ્ઞેશભાઈ દુલાભાઈ નારોલા નાની વાવડી, હિતેશભાઈ ધીરુભાઈ નારોલા દામનગર, દર્શનભાઈ ધીરુભાઈ નારોલા દામનગર, ધર્મેશભાઈ મગનભાઈ નારોલા દામનગર, નરસિંહભાઈ કેશવભાઈ નભોયા જંગવડ, કેવલભાઈ રમેશભાઈ વાવડિયા નવાણિયા, મિતભાઈ રાજેશભાઈ વાવડિયા નવાણિયા, બકુલભાઈ વ્યાસ, પરસોત્તમભાઈ મીઠાભાઈ રૂડકિયા, મનસુખભાઈ પોપટભાઈ રૂડકિયા, ઈશ્વરભાઈ પરસોત્તમભાઈ રૂડકિયા, ડાયાભાઈ વિરજીભાઈ રૂડકિયા, જયરામભાઈ વિરજીભાઈ રૂડકિયા, વિનુભાઈ જીવાભાઈ રૂડકિયા, અશ્વિનભાઈ વલ્લભભાઈ રૂડકિયા, શૈલેષભાઈ શંભુભાઈ રૂડકિયા, નરેશભાઈ પરસોત્તમભાઈ પાલડિયા રાજકોટ, મનુભાઈ ત્રિવેદી જસદણ, ઉત્તમ નરેશભાઈ પાલડિયા રાજકોટ, ગૌતમ નરેશભાઈ પાલડિયા રાજકોટ, પતુ સાહેબ પંચોલી, વસોયા કનુભાઈ વેલાભાઈ અકાળા, વસોયા સંજયભાઈ દેવચંદભાઈ અકાળા, ભરતભાઈ જાગાભાઈ ચમારડી, મનુભાઈ ચૌહાણ વિસનગર, સુરેશભાઈ વાલજીભાઈ ધોળકિયા તાજપર, ગભરુભાઈ રણછોડભાઈ ખોખરિયા ગુંદાળા, ચંદુભાઈ કરમસિંહભાઈ ખોખરિયા ગુંદાળા, રસિકભાઈ કરમસિંહભાઈ ખોખરિયા ગુંદાળા, કિશોરભાઈ દયાળભાઈ ખોખરિયા ગુંદાળા, કરશનભાઈ લાભુભાઈ ચલોડિયા ખાંભડા, હરિભાઈ જાદવભાઈ પાલડિયા ચિત્તલ, ધર્મેશભાઈ ધાનાણી જુંડાળા, કાનજીભાઈ સખિયા દોડિયા દોડિયાળા, મુકેશભાઈ લાલાવદર, છગનભાઈ કુલજીભાઈ વસ્ત્રપરા બાબરા, પ્રકાશભાઈ નાવડિયા સુરત, ઘેલાભાઈ પાલડિયા ચિત્તલ, વિપુલભાઈ લાહર, જતીનભાઈ લાહર બાબરા ખાખરિયા, જેમનું નામ બોલાય તેઓ ઝડપથી આવશે, પોતાનું સન્માન સ્વીકારશે, ભાગવત ભગવાનના ચરણોમાં નમસ્કાર કરીને. સર્વે મહેમાનોના મારા જય સ્વામિનારાયણ. અરવિંદભાઈ તાગડિયા જંગવડ, રાજુભાઈ ધનજીભાઈ નવાપરા ઠાસા, જગદીશભાઈ તળસીભાઈ ચલોડિયા ખાંભડા, ભરતભાઈ લાલજીભાઈ નવાપરા ઠાસા, જયંતિભાઈ લાલજીભાઈ નવાપરા ઠાસા, ભૂપતભાઈ શંભુભાઈ નવાપરા ઠાસા, સર્વે મહેમાનો ઝડપથી. સંજયભાઈ ધોળકિયા લાઠી, હિરેનભાઈ અસ્તલિયા ચમારડી, રમેશભાઈ નારોલા નાની વાવડી, ઘનશ્યામભાઈ ગોવિંદભાઈ ચલોડિયા ખાંભડા, હરેશભાઈ રામજીભાઈ નવાપરા ઠાસા, નિલેશભાઈ હિરજીભાઈ નવાપરા ઠાસા, કલ્પેશભાઈ હિંમતભાઈ વસોયા વાસણા, ધીરુભાઈ નાનજીભાઈ ચલોડિયા ખાંભડા, પ્રકાશભાઈ શામજીભાઈ ચલોડિયા ખાંભડા, ગૌરવભાઈ વજુભાઈ ચલોડિયા ખાંભડા, સંજયભાઈ રામજીભાઈ ચલોડિયા ખાંભડા, મહેશભાઈ કરશનભાઈ ચલોડિયા ખાંભડા, સંજયભાઈ હીરાભાઈ ચલોડિયા ઠાસા ખાંભડા, પ્રિન્સભાઈ બાબુભાઈ ચલોડિયા, ભૌતિકભાઈ રાજુભાઈ ચલોડિયા, નિકુંદભાઈ હિંમતભાઈ ચલોડિયા, માનવભાઈ રમેશભાઈ ચલોડિયા,
ઉત્સવ ભાઈ રમેશ ભાઈ ચલોડિયા, કમલેશ ભાઈ શામજી ભાઈ ચલોડિયા, ઘનશ્યામ પટેલ દામનગર, વિનુ પટેલ તરગડા, અત્રે ઉપસ્થિત સર્વ મહેમાનો સ્ટેજ ઉપર આવે. વિનુભાઈ લાભુભાઈ વડછક તરગડા, રાજેશભાઈ ધોળકિયા તરગડા, હિંમતભાઈ જીવરાજ જીવનભાઈ વાનાણી સમઢિયાળા, રમેશભાઈ મંજીભાઈ વાનાણી સમઢિયાળા, મિતુલભાઈ ભરતભાઈ નવા પ્રાઠાસા, સંકેતભાઈ હિંમતભાઈ વાનાણી સમઢિયાળા, દર્શનભાઈ હિંમતભાઈ વાનાણી સમઢિયાળા, આદિત્ય રમેશભાઈ વાનાણી, કલ્પેશભાઈ હિંમતભાઈ વસોયા, નિલેશભાઈ હીરાભાઈ નવાપરા, વિપુલભાઈ હીરાભાઈ નવાપરા, કલ્યાણભાઈ પરસોત્તમભાઈ સોજીતરા વાંડળિયાવાળા, સંદીપભાઈ રમેશભાઈ સોજીતરા, લખમણભાઈ બાઘાભાઈ ચમારડી, ભૂપતભાઈ બાઘાભાઈ ચમારડી બાઘાભાઈ ચમારડી, જીવનભાઈ અસ્તલાલિયા રાણસિકી, વિઠ્ઠલભાઈ સાવલિયા રાણસિકી, મનીષભાઈ સાવલિયા રાણસિકી, વિજયભાઈ સાવલિયા રાણસિકી, નારાયણભાઈ ડાયાભાઈ તળાવિયા લીમડે, છગનભાઈ બાવાભાઈ પારખિયા નવાગામ, વાસુદેવભાઈ જયરામભાઈ ખોખરિયા ગુંદાળા, નારાયણભાઈ જીવરાજભાઈ વડસક તાત્પર, હરેશભાઈ ભીમજીભાઈ વડસક તાત્પર, મહેશભાઈ નારાયણભાઈ વડસક તાત્પર, સર્વે મહેમાનો ફટાફટ સ્ટેજ ઉપર આવીને સન્માન સ્વીકારે. વાલજીભાઈ જાદવભાઈ વાનાણી સમઢિયાળા, તળસીભાઈ વાલજીભાઈ વાનાણી સમઢિયાળા, રામજીભાઈ ધરમસિંહભાઈ વાનાણી સમઢિયાળા, રાઘવભાઈ ધરમસિંહભાઈ વાનાણી સમઢિયાળા, કાંતિભાઈ મગનભાઈ સમઢિયાળા, રમેશભાઈ મગનભાઈ વાનાણી સમઢિયાળા. સર્વે મહેમાનો ફટાફટ સ્ટેજ ઉપર આવીને સન્માન સ્વીકારે. અમરસિંહભાઈ હરિભાઈ તથા હરિભાઈ સેલિયા ગુંદાળા, મગનભાઈ પરસોત્તમભાઈ વાનાણી સમઢિયાળા, ઉમંગભાઈ મેઘજીભાઈ વાનાણી, પ્રવીણભાઈ ભીખાભાઈ વાનાણી, મનસુખભાઈ કાનજીભાઈ અમદાવાદ, અનિલભાઈ મનસુખભાઈ અમદાવાદ, સુરેશભાઈ કિસ્મતભાઈ સિંગાળા વિકળિયા, વિનુભાઈ કિસ્મતભાઈ સિંગાળા વિકળિયા, શૈલેષભાઈ રાઘવભાઈ સિંગાળા વિકળિયા, રમેશભાઈ ભીખાભાઈ સિંગાળા વિકળિયા, ભરતભાઈ ગોરધનભાઈ સિંગાળા, રાકેશભાઈ લલ્લુભાઈ સિંગાળા, સાગરભાઈ છગનભાઈ સિંગાળા, જગદીશભાઈ ધીરુભાઈ સિંગાળા, ભાવેશભાઈ વિનુભાઈ સિંગાળા, અશ્વિનભાઈ બોખા દામનગર, મહેશભાઈ ચલોડિયા ખાંભડા. મહેમાનો સ્ટેજ ઉપર આવી સન્માન સ્વીકારે. મહેશભાઈ ચલોડિયા ખાંભડા, જગદીશભાઈ લાલજીભાઈ સાચાણી માંગુકા, ગોરધનભાઈ નાગજીભાઈ ધોળા મોટા ઝીંઝાવદર, ખોડાભાઈ બચુભાઈ વડસક તાત્પર, મહેશભાઈ કરમસિંહભાઈ પાટી, વિનુભાઈ બાઘાભાઈ ચોપડા, કિશન કાનાણી વેરાવળવાળા, હિંમતભાઈ કાલાણી વેરાવળ, ચિરાગભાઈ કાલાણી વેરાવળ, હિંમતભાઈ ભીખાભાઈ દડવા, સૌજીભાઈ ઘુઘરાળા, કલ્યાણભાઈ ખાતરોજા, કરશનભાઈ ચલોડિયા ખાંભડા, વલ્લભભાઈ બચુભાઈ ખાતરોજા. ઉપસ્થિત મહેમાનો સ્ટેજ ઉપર આવી સન્માન સ્વીકારે. અને નામ બોલ્યા સિવાયના જે મહેમાનો ઉપસ્થિત હોય તે અમારા આંબા દાદા સેલિયા પરિવારથી અમે અભિનંદન પાઠવીએ છીએ. તો સ્ટેજ ઉપર આવી અને સન્માન સ્વીકારો. અમારા મોંઘેરા મહેમાનો સ્ટેજ ઉપર આવી અને અમારું સન્માન સ્વીકારો. સર્વે મહેમાનોને અમારી નમ્ર એક વિનંતી છે કે બપોર પછીની સેન્શન જે સપ્તાહનું આયોજન છે તેમાં તમે મહેમાનની અમને હાજરી આપી અને અમારા ઉપર કૃપા કરો અને પધારો.
બપોર પછી 3 વાગ્યે કથામાં મળશું.